साबरकांठा જિલ્લાના પ્રાંતિજના જૂના રસુલપુર ખાતે રેતી ભરેલ ટ્રેક્ટર રોકતા પાસે અલ્ટો કારમાં આવેલ 6-7 શખ્સોએ નાયક મામલતદારની કાર પર લાકડી અને ધાડિયા વડે હુમલો કર્યો। પ્રાંતિજના જૂના રસુલપુર પાસેથી પસાર થઈ રહેલ રેતી ભરેલ ટ્રેક્ટરને પ્રાંતિજના નાયક મામલતદાર ભરતભાઈ પુરોહિત દ્વારા રોકતા ટ્રેક્ટર પાસે આવેલ અલ્ટો કાર GJ9AB7009માં આવેલ 6-7 શખ્સોએ લાકડી અને ધાડિયા વડે કાર ઉપર હુમલો કર્યો હતો। તો કારની પાછળની સાઈડે બ્લેક લાઇટનો કાચ તોડી નાખ્યો હતો અને હુમલો કરી અલ્ટ્રો કાર તથા ટ્રેક્ટર લઈને ભાગી ગયા હતા। તો આ અંગેની જાણકારી નાયબ મામલતદાર ભરતભાઈ પુરોહિત દ્વારા પ્રાંતિજ મામલતદાર HP પગોરાને કરી હતી અને પોતે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જઈને આ અંગેની ફરિયાદ પ્રાંતિજ પોલીસને કરી હતી। સંજય રાવલ, JDSTV પ્રાંતિજ। कब्जो लीधो। कब्जो लीधा पछी રસુલપુર, જૂના રસુલપુર મહાકાળી મંદિર ખરું, ત્યાંથી એ ભાઈ નાચી છૂટેલા। ત્યારબાદ અમે રિપોર્ટ કરેલું છે। આપની ગાડીને કોઈ નુકસાન કરેલું કારણ કે ગાડીને પાછળની સાઈડ ગ્લાસ તૂટેલો છે। અને સેનાથી હુમલો કર્યો હતો તમને? એટલે લાકડીને એક ધારિયા જેવો હતો કંઈક। કેટલા જણા હતા સર? લગભગ 5-7 જણા। ગાડી અલગ જ હતી એમ સર? ટ્રેક્ટર એક અલ્ટો હતી એક જોડે, GJ9BF7009। શું નામ સર આપનું? ભરત પુરોહિત, સર્કલ ઓફિસર ફતેપુર। અમદાવાદ સાહેબને રિપોર્ટ કરેલ છે, અમદાવાદ સાહેબ જાણ કરશે।